નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સર્વે મિત્રોનું યુટ્યુબ ઓનલાઈન ક્લાસની અંદર હું વિષ્ણુ સાપરા આજે કંઈક અલગ જ અંદાજની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. આ વિડીયોની અંદર આપણે વાત કરીશું આસિસ્ટન્ટ સોશિયલ વેલફેરની જે 7-10ના રોજ એક્ઝામ લેવાયેલી છે એના મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોના સોલ્યુશન વિશેની. અગાઉ આપણે એક વિડીયો અપલોડ કરેલો છે મિત્રો, આ વિડીયોની અંદર આપણે બાકીના જે પ્રશ્નો છે એની સોલ્યુશનની ચર્ચા કરીશું. આ વિડીયો વિશે જરૂર તમે મિત્રો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. ચલો હવે આપણે જોઈ લઈએ. પહેલો પ્રશ્ન 5, 17, 43, 89 પ્રશ્નાચિહ્ન. આ પ્રશ્ન મિત્રો સિરીઝને લગતો છે. આનું સોલ્યુશન તમે કરશો તો આનો તફાવત લેશો, આનો તફાવત, એનો પછી તફાવત, એનો તફાવત એ દ્વારા પણ આપણને જવાબ મળી જાય છે. પણ એના કરતાં આપણને સરળ રીતે પડશે. જોઈ લઈએ આપણે કે 5 આપણને કઈ રીતે મળશે. તો કે 1 નો ઘન 2 નો સ્ક્વેર, 1 નો ઘન 1, 2 નો સ્ક્વેર 4, બંનેનો સરવાળો કરશો એટલે કેટલા મળશે? 5. એવી જ રીતે 2 નો ઘન 3 નો સ્ક્વેર, 3 નો ઘન 4 નો સ્ક્વેર, 27 + 16 = 43. ચલો હવે 89 કઈ રીતે મળે? તો 4 નો ઘન 5 નો સ્ક્વેર. તો અહીંયા પ્રશ્નાચિહ્નની જગ્યાએ આપણને મળશે 5 નો ઘન 6 નો સ્ક્વેર, 125 + 36 = 161. તો આપણો જવાબ આવશે સી, 161. આવો જ પ્રશ્ન મેં તમને અહીંયા બાજુમાં આપેલો છે 2, 12, 36, 80 પ્રશ્નાચિહ્ન. તો આ 4 વિકલ્પો પણ આપેલા છે. તો જરૂરથી આનો જવાબ તમે મિત્રો કોમેન્ટ બોક્સની અંદર લખીને મને જણાવશો. ચલો આગળ આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. રોહન ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલીને તેની ડાબી બાજુ વળે છે. જ્યારે પણ આવો મિત્રો પ્રશ્ન પૂછાય ત્યારે આપણે સૌપ્રથમ દિશાઓ લખી નાખવાની. હંમેશા યાદ રાખવાનું ઉપરની દિશા ઉત્તર, નીચે દક્ષિણ, જમણી બાજુ પૂર્વ અને આ બાજુ પશ્ચિમ. આ રીતે દિશા દર્શાવી દેવાની. હવે આપણે જોઈ લઈએ પ્રશ્નના સોલ્યુશનની અંદર કે ચલો શરૂઆતમાં રોહન ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે છે. તો આપણે પ્રારંભિક સ્થાન એ કહી દઈએ. ઉત્તર દિશામાં કેટલા કિલોમીટર ચાલે છે? 3. હવે શું થાય છે? તે પોતાની ડાબી બાજુ વળે છે. તો ડાબી બાજુ વળે છે તો એના માટે પણ હું તમને શોર્ટકટ રીત આપું કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ડાબી બાજુ ફરે તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં, અને જો જમણી બાજુ ફરે તો ઘડિયાળના કાંટાની દિશામાં ફરવાનું. ચલો હવે કઈ બાજુ ફરે છે? ડાબી બાજુ. એટલે આ બાજુ થશે 2 કિલોમીટરનું અંતર કાપે છે. ત્યારબાદ ફરીથી ડાબી બાજુ એટલે ક્યાં આવશે? નીચે. કેટલું અંતર કાપે છે? 3 કિલોમીટરનું. હવે આ જગ્યાએથી તેની ડાબી બાજુ તરફ વળાંક લે છે. ચલો ડાબી તરફ એટલે આ બાજુ વળાંક લેશે અને તે 3 કિલોમીટર અંતર કાપે છે. જો ખાસ ધ્યાન રાખજો આટલું અહીંયા કેટલું થાય? હજી 2. તો 3 કિલોમીટર એટલે અહીંયા તો હવે પહોંચ્યો બી સ્થાન ઉપર. તો પ્રારંભિક સ્થાનથી કેટલા કિલોમીટર દૂર હશે? તો પ્રારંભિક સ્થાન એ અંતિમ શું છે? બી. આટલો દૂર હશે. તો ટોટલ માપ છે 3, એમાંથી આ 2 માપ કાઢી નાખો તો આટલું માપ આપણને કેટલું મળશે? 1. આપણો જવાબ આવશે એ 1. હવે આગળ આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ. આ પ્રશ્ન મિત્રો કોડિંગ ડીકોડિંગનો પ્રશ્ન હતો, સાવ સરળ હતો કે જો PRABA ને સાંકેતિક ભાષામાં 2, 7, 5, 9, 5 લખવામાં આવે છે, આના માટેનો કોડ આ છે, તો આના બરાબર શું થાય? જ્યારે પણ મિત્રો આવો પ્રશ્ન પૂછાય તો સૌ પ્રથમ જોઈ લેવાનું કે અહીંયા પ્રથમ P માટે 2, R માટે 7, A માટે 5, B માટે 9, A માટે 5, આ રીતના આપણને કોડ આપેલા હશે. પણ ક્યારેક એવું પણ હોય P માટેનો કોડ આ હોય, R માટેનો અહીંયા હોય, A માટે, આવું પણ બની શકે. પણ હવે આપણે પ્રશ્ન જો એટલે તરત તમને આઈડિયા આવી જશે કે A માટે અહીંયા 5 છે તો અહીંયા પણ કેટલા છે? 5. તો પહેલો અક્ષર જે છે એ જેનો મિત્રો કોડ બનશે. એવી જ રીતે અહીંયા તમે જો એ માટે પણ કેટલા છે? 5 જ છે. ટી માટે 3. તો હવે આપણે ડાયરેક્ટ પ્રશ્નમાં જોઈ લઈએ. સૌથી સરળ રીત છે આ કે બી માટે જો બી માટે અહીંયા આપણને કેટલા આપેલા છે? 9. તો અહીંયા આવશે 9. એચ માટે આપણને કેટલા આપેલા છે? 6. તો અહીંયા મૂકી દઈશું આપણે 6. એ માટે આપણને કેટલા આપેલા છે? 5. તો એ માટે મૂકી દઈશું 5. આર માટે આપણને અહીંયા આપેલા છે 7, અહીંયા મૂકી દઈશું 7. એ માટે 5, ટી માટે આપણને 3, અને છેલ્લે આઈ માટે આપણને આપેલા છે 8. તો આપણો જવાબ આવશે 9, 6, 5, 7, 5, 3, 8. એવો જ આપણે કોડિંગ ડીકોડિંગનો બીજો પણ પ્રશ્ન છે, જોઈ લઈએ. હવે આ પ્રશ્ન અને ઉપરના પ્રશ્નમાં થોડોક મિત્રો ફરક છે. આ પ્રશ્નની અંદર આપણને શું આપેલું છે? હોટ ફિલ્ટર્ડ
કોફી. તો અહીંયા ખાસ આપણે જોશું તો આની માટેનો કોડ આપણને આ રીતનો આપેલો છે, અથવા આની માટે કોડ આવું બની શકે. તો વેરીનો કોડ શું થાય? હવે અહીંયા આપણે એવું માની નહીં લઈએ કે હોટ માટે તો કે એક, ફિલ્ટર માટે બે, કોફી માટે ત્રણ, બરાબર? આવું અહીંયા શક્ય બનશે નહીં. કેમ? તો કે જોઈ લેવાનું આપણે કે જો અહીંયા આપણને હોટ આપેલું છે, બીજું હવે અહીંયા હોટ આપણને આપેલું છે, પછી અહીંયા પણ હોટ આપેલું છે. તો જો તમે હોટ માટે એક લેતા હોય તો અહીંયા પણ હોટ માટે વચ્ચે એક આવવો જોઈએ, પણ અહીંયા આવતો નથી. ઓકે, બીજું ડે માટે પણ જોઈ લો, લાસ્ટમાં ડે માટે કેટલા છે? અહીંયા છ, તો ડે માટે અહીંયા ફર્સ્ટ છ છે નથી. તો આ રીતે પ્રથમ કોડ આપણે લેવાય નહીં. તો હવે આપણે વેરીનો કોડ લેવાનો છે. વેરી માટે કોડ શું થશે? તો વેરી અહીંયા શબ્દ આપણને આપેલો છે, તો વેરીનો કોડ આ ત્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે. તો અમે જોઈ લેવાનું ત્રણમાંથી કયા કયા આપણને કોડ આપેલા છે. તો કે ઓપ્શનમાં ખાસ જોવાનું કે ચલો ત્રણ આપેલા છે, તો કે ત્રણ આપણને નથી આપેલા, પાંચ આપેલા છે, હા છ આપેલા છે. તો આપણો જવાબ આ બેમાંથી એક જ આવશે. જો કદાચ આપણને પાંચ ના આપ્યા હોત, બરાબર, તો આપણે જવાબ કેટલો ટીક કરે? છ. પાંચ કે ત્રણ ના આપેલા, ત્રણ તો આપેલા જ નથી, પણ પાંચ ના આપેલા હોય તો ડાયરેક્ટ આપણો જવાબ છ મળી જાય, નથી આપેલો. હવે આપણે જોઈ લઈએ કે ચલો પહેલાં હોટ માટેનો કોડ ગોતી લેવાનો. એના માટે શું કરવાનું? તો કે હોટ અહીંયા પણ છે અને અહીંયા પણ છે, પહેલું અને બીજી લાઇનની અંદર. તો આમાં પણ ફર્સ્ટ અને સેકન્ડ લાઇનમાં કોણ છે? ત્રણ. તો હોટ માટેનો કોડ જે છે એ શું થશે? ત્રણ. એવી જ રીતે હવે ડે, તો ડે માટે ડે બીજામાં અને ત્રીજામાં છે, તો આની અંદર પણ બીજા અને ત્રીજાની અંદર હોય એવું કોણ છે? પાંચ. તો અહીંયા મિત્રો ડે માટે આપણે કેટલો લખીશું? કોડ પાંચ લખીશું. તો હવે અહીંયા બાકી કોણ રહ્યું? સિક્સ. તો અહીંયા વેરી માટેનો કોડ મિત્રો શું થશે? સિક્સ થશે. ઓકે, ચાલો આગળનો પાંચમો પ્રશ્ન જોઈ લઈએ કે શ્રેણી શેઢીનો પ્રશ્ન આપેલો છે. ત્રણ વત્તા પાંચ વત્તા સાત વત્તા નવ વત્તા ડોટ ડોટ એન સુધીના પદો 288 હોય તો એનમાં પદની કિંમત મેળવો. આ સરસ પ્રશ્ન છે કે અહીંયા પ્લસ અગિયાર પ્લસ તેર એ રીતે એકી સંખ્યાઓ લેવાની કે એન બરાબર કેટલા પદોનો સરવાળો 288 થાય. તો આની માટેનું સરળ સૂત્ર પણ તમને બધાને ખબર હશે કે એસએન બરાબર એન બાય ટુ કાઉન્સમાં ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. આ સૂત્ર દ્વારા તમે એનો જવાબ લાવી શકશો. એસએન એટલે ટોટલ 288 મૂકવાના, એન આપણે મેળવવાનું છે કેટલા પદ છે એ બની જગ્યાએ મૂકવાના ત્રણ, અને ડી એટલે આપણે મૂકવાનું પાંચ માઇનસ ત્રણ એટલે બે, તફાવત લેવાનો. પછી તમે આનું સોલ્યુશન લાવશો એટલે જવાબ મળશે. પણ એમાં પણ મિત્રો ખાસ ધ્યાન રાખજો કે થોડીક આપણને એના સોલ્યુશનમાં વાર લાગશે. તો આની માટે પણ એક શોર્ટકટ રીત બીજી હું તમને કહું કે આજે આપણને આપેલી એ શું આપેલી છે? એકી સંખ્યાઓ આપેલી છે. હવે એકી સંખ્યાના સરવાળા માટેનું શોર્ટકટ સૂત્ર છે એનનો સ્ક્વેર. તમારે યાદ રાખવાનું કે શરૂઆતની ધારો કે તમને ત્રણ એકી સંખ્યા કીધી છે, એક ત્રણ પાંચ, આનો સરવાળો કેટલો થાય? તો કે નવ થાય. તો સરળતાથી ગણતરી કરવી હોય તો એક બે ત્રણ, તો ત્રણનો કદ નાખો સ્ક્વેર, કેટલા થાય? નવ. તો પ્રથમ ત્રણ એકી સંખ્યાનો સરવાળો નવ થાય. પ્રથમ ચાર કીધી હોય તો ચારનો સ્ક્વેર કેટલો થાય? સોળ. હવે આપણને અહીંયા પ્રથમની અંદર માત્ર પહેલું પદ આપણને નથી આપેલું, તો એક આપણે આની અંદર ઉમેરી દેવી. તો 288માં મિત્રો તમે એક ઉમેરશો તો કેટલા મળશે? 289. ચલો હવે 289 જે રહી એ કોઈક સંખ્યાનો વર્ગ છે. કઈ સંખ્યાનો છે? 17નો. તો અહીંયા એન સ્ક્વેર એટલે કે 17નો આપણે સ્ક્વેર કરીએ તો આપણને મળશે 289. તો આપણે એવું કહી શકીએ કે પ્રથમ 17 સંખ્યાનો સરવાળો જે છે, પ્રથમ 17 એકી સંખ્યાનો સરવાળો 289 થાય. પણ પ્રથમમાં મિત્રો આપણે એક જે છે એ એક સંખ્યાને અહીંયા લેવાની નથી, તો આપણે શું કરીશું? એ સંખ્યા બાદ કરી નાખશું. તો એ સંખ્યા તમે બાદ કરી નાખો એટલે અહીંયા બાદ કર્યા એટલે કેટલા વધ્યા? 288. પણ હવે સંખ્યાઓ કેટલી વધી? 16 વધી, 17 નહીં. ખાસ ધ્યાન રાખજો, પ્રથમ 17નો સરવાળો 289 થાય, પણ પહેલી સંખ્યા આપણે બાદ કરી નાખો એટલે એક સંખ્યા ઘટી, તો સરવાળામાં પણ એક ઓછું થાય 288. તો આપણો જવાબ આવશે 16. તો મિત્રો 3થી તમે આગળ 16 એકી સંખ્યા લો તો એનો સરવાળો કેટલો થાય? 288 થાય. ઓકે, ચલો આગળ આપણે સરસ એક સાદુ વ્યાજનો દાખલો છે એ પણ આપણે જોઈ લઈએ. આની માટે સામાન્ય આપણે સૂત્ર જે મૂકીએ છીએ, આઈ બરાબર પી આર એન છેદમાં 100. ચલો હવે પી, પીની કિંમત આપણને આપી છે 800, રેટ આપ્યો છે 6. હવે એન, એન એટલે આપણને ચાર માસનું આપેલું છે, તો નીચે મિત્રો માસ હોય તો કેટલા મૂકવા પડે? 12.
6 2 12 0 0 0 0 2 4 આઠ દુ કેટલા મળશે? 16. તો અહીંયા મિત્રો આપણને વ્યાજ જે છે એ કેટલું મળશે? 16 રૂપિયા મળશે. આ પણ સૌ સામાન્ય પ્રશ્ન હતો. ચલો હવે આગળ બીજો આપણે પ્રશ્ન જોઈ લઈએ. આ પ્રશ્ન જે છે એ મિત્રો સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણને સૂત્ર ખબર હોવું જોઈએ કે a માઇનસ b ઘન બરાબર કેટલા થાય? કે a માઇનસ b બરાબર આપણને આપેલા છે 2, એ બી બરાબર 3 હોય તો એ ઘન માઇનસ બી ઘન, તો એનું આપણે સૂત્ર લખવું પડશે. તો આનું સૂત્ર પણ તમને ખબર હશે કે એ માઇનસ બી કૌંસમાં એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી નો સ્ક્વેર. તો આ સૂત્રને આપણે યાદ રાખવાનું બરાબર. હવે આની આપણે વેલ્યુ મેળવવાની છે. તો અહીંયા આપણને એ માઇનસ બી બરાબર આપેલા છે, પણ એ સ્ક્વેર બી સ્ક્વેરની વેલ્યુ છે નહીં, એ બીની પણ વેલ્યુ આપણી પાસે જ છે. તો હવે એના માટે શું કરવાનું? તો કે આનો વર્ગ કરી નાખો. એ માઇનસ બીનો સ્ક્વેર બરાબર અહીંયા કેટલા આપેલા છે? 2, એનો સ્ક્વેર કરો. ચલો એ સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર 2નો વર્ગ કેટલો થાય? 4. ચલો હવે અહીંયા આપણે માત્ર વેલ્યુ શેની જોઈએ છે? એ સ્ક્વેર બી સ્ક્વેર. તો અહીંયા માત્ર એ સ્ક્વેર વત્તા બી સ્ક્વેર આપણે રાખીશું. ચલો હવે અહીંયા આપણે એ બીની જગ્યાએ મૂકી દઈશું 3. તો એ બીની કિંમત આપણે મૂકશું 3 3 2 6 6 માઇનસ ઓલી બાજુ જાય તો પ્લસ. એટલે હવે અહીંયા એ સ્ક્વેર બી સ્ક્વેર બરાબર આપણને કેટલા મળશે? 10. તો હવે આપણે એની અંદર કિંમત મૂકી દઈએ. ચલો એ બરાબર એ માઇનસ બી બરાબર અહીંયા મૂકીશું 2, પછી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર. તો એની વેલ્યુ બંનેની થઈને કેટલી થશે? 10 વત્તા આ એ બી. એ બીની જગ્યાએ આપણે કેટલા મિત્રો મૂકીશું? અહીંયા 3. ચલો 2 ના 2 અહીંયા 10 ને 3 કેટલા મળશે? 13. 13 2 ને 26 તો આપણો જવાબ આવશે 26c. ચલો મિત્રો હવે આપણે ક્રમની ગોઠવણી એવો પ્રશ્ન આપણને આપેલો છે. રવિ 39 વિદ્યાર્થીઓના વર્ગમાં સુમિત કરતાં 7મા ક્રમે આગળ છે. ચલો હવે આપણે આ રીતે એક વિદ્યાર્થીઓની લાઈન દોરી નાખીએ. આ જે રહ્યો એક ક્રમ આપણે આ બાજુ રાખીએ. આગળ તમને ડાબી જમણી બાજુ પણ એવું પણ પ્રશ્ન પૂછી શકે, ઉપર નીચે પણ પૂછી શકે. ચલો હવે રવિ છે, કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો કુલ આપણને આપેલા છે 39 વિદ્યાર્થીઓ છે. હવે એમાં રવિ 39 વિદ્યાર્થીઓના વર્ગમાં સુમિત કરતાં 7 ક્રમે આગળ છે. તો અહીંયા આપણે બેસાડી દઈએ સુમિતને, એના કરતાં 7 ક્રમ આગળ છે. તો 7 ક્રમ એટલે વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હોય? 6 વિદ્યાર્થીઓ. 1 2 3 4 5 6 અને 7 સાતમા ક્રમે આગળ છે. તો હવે અહીંયા હશે રવિ. ચલો અને સુમિતનો ક્રમાંક છેલ્લેથી 17મો છે. હવે સુમિતનો તમે છેલ્લેથી એટલે પાછળથી તમે ક્રમ ગણો તો કેટલામો છે? 17મો ક્રમ છે. એનો મતલબ આ બાજુ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે? 16, અને એનો 17મો ક્રમ છે. તો રવિનો શરૂઆતથી ક્રમ કેટલામો થાય? તો જોઈ લઈએ કે કુલ 39 વિદ્યાર્થીઓ છે તો રવિની આગળ કેટલા બેઠા હશે પહેલાં આપણે એ જોઈ લઈએ. તો અહીંયા સુધી કેટલા છે? 17 18 19 20 21 22 23 23 વિદ્યાર્થીઓ મિત્રો રવિની પાછળ બેઠા છે. ઓકે, તો હવે આપણે રવિની આ બાજુ આગળ કેટલા વિદ્યાર્થીઓ બેઠા હશે એ આપણે જોઈ લઈએ. તો 39માંથી આપણે અહીંયા ખાસ ધ્યાન રાખીશું, અહીંયા સુધીના 23 અને રવિ કેટલામો છે? 24મો. તો 24 વિદ્યાર્થીઓને આપણે બાદ કરી નાખીએ. 24ને બાદ કરશું એટલે આપણને અહીંયા મળશે 5 અને 1 15. તો રવિની આ બાજુ આગળ મિત્રો 15 વિદ્યાર્થીઓ બેઠા છે એ ખાસ ધ્યાન રાખીશું. હવે રવિનો શરૂઆતથી કેટલામો ક્રમ છે? તો શરૂઆતથી એટલે કે આગળથી તમને ક્રમ પૂછે તો 1 2 3 અને 15 વિદ્યાર્થીઓ તો બેઠા હશે. તો 15 અને એનો ક્રમ તમને અહીંયા પૂછે તો ક્રમ કેટલામો થાય? 16મો ક્રમ થાય. તો આપણો જવાબ આવશે સી, 16મો. ઓકે, ચલો હવે એક ભૂમિતિનો પણ પ્રશ્ન આપણને પૂછેલો છે અહીંયા કે વર્તુળની ત્રિજ્યામાં 10% વધારો કરતાં તેના ક્ષેત્રફળમાં ખાલી જગ્યા 1% વધારો થાય. તો આની માટેનું શોર્ટકટ સૂત્ર તમારે યાદ રાખવાનું કે 2r + r² / 100. ચલો r બરાબર કેટલો વધારો થાય છે? તો કે 10%. તો અહીંયા આપણે 2 કૌંસમાં 10 +
ટેન સ્ક્વેર અપોન હન્ડ્રેડ. ચલો હવે આપણે એનું સાદુરૂપ આપી દઈએ. અહીંયા આવશે ટ્વેન્ટી પ્લસ દસનો સ્ક્વેર કેટલો થશે? સો, છેદમાં સો, સો સો કેન્સલ. અહીંયા આપણને મળશે વીસ પ્લસ એક એટલે એકવીસ ટકા. એકવીસ ટકાનો શું થશે? વધારો થશે. ઓકે, હવે આપણે છેલ્લો પ્રશ્ન જે છે એની આપણે ચર્ચા કરી લઈએ કે એની અંદર આપણને એવો પ્રશ્ન કર્યો છે કે દસ બોલપેનની મૂળ કિંમતમાં આઠ બોલપેન વેચવાથી કેટલા ટકા નફો થાય? તો જ્યારે પણ આવા પ્રશ્નો પૂછે તો આ રીતે તમે સરખામણી કરી શકો. દસ બોલપેન એની મૂળ કિંમત બરાબર આઠ બોલપેનની વેચાણ કિંમત જેટલી છે. હવે ચલો આ અહીંયા અંશમાં છે, નીચે ક્યાં આવી જશે? છેદમાં. આ અંશમાં સામે જાય છેદમાં. ચલો મૂળ કિંમત એના છેદમાં શું આવશે? વેચાણ કિંમત બરાબર અહીંયા આવશે આઠ અને છેદમાં દસ. તો મૂળ કિંમત કેટલી થશે? આઠ, વેચાણ કિંમત દસ. તો હવે મૂળ કિંમત જે રહી આઠ છે, આઠ રૂપિયામાં લાવો છો અને દસમાં વેચો છો તો ચોક્કસ શું થાય? નફો કેટલા રૂપિયાનો થાય? બે રૂપિયાનો નફો થાય. હવે અહીંયા ડાયરેક્ટ તમે જવાબ આપી શકો કે આઠમાંથી આપણને નફો કેટલો થાય છે? બેનો. જો આઠમાંથી આપણને ચારનો નફો થતો હોય તો પચાસ ટકા કહેવાય, પણ હજી પણ ચારના અડધા બે એટલે પચીસ ટકા આપણને નફો કહેવાય. હજી તમારે ગણતરી કરવી હોય તો નફો ટકાવારીમાં મેળવવા માટે અહીંયા નીચે મૂકવી પડે મૂળ કિંમત આઠ રૂપિયા, નફો કેટલા રૂપિયા છે? બે, એને ગુણ્યા કરવા પડે સો અને છેદ ઉડાડો. અહીંયા આવશે ચાર, અહીંયા આવશે પચીસ. પચીસ ટકાનો શું થાય? નફો થાય. આ દાખલાને મિત્રો તમે સમજી પણ શકો કે દસ બોલપેનની મૂળ કિંમત આઠ બોલપેનની વેચાણ કિંમત જેટલી છે. ધારો કે એક બોલપેનની મૂળ કિંમત એક રૂપિયો હોય તો દસ બોલપેનની મૂળ કિંમત કેટલા રૂપિયા થાય? દસ રૂપિયા થાય. હવે આ પેનોને તમે વેચો, આઠ પેન વેચો ને તો એ દસ બોલપેનની મૂળ કિંમત જેટલા રૂપિયા મળી જાય. એટલે તમે આઠ પેન વેચો છતાં પણ તમને દસ રૂપિયા તો મળી જ જાય છે. એનો મતલબ એવો કે વેચાણ માત્ર કેટલી પેનનું થયું? આઠ પેનનું વેચાણ થયું. હવે આઠ પેન વેચો ને દસ રૂપિયા મળે છે. ખરેખર આપણે આઠ પેન લાયા હતા કેટલામાં? તો કે આઠ રૂપિયામાં લાયા હતા. વેચી તો આપણને કેટલા રૂપિયા મળ્યા? દસ રૂપિયા. સમજો, આપણે આઠ પેન જ વેચી છે, લાયા હતા દસ પેન, પણ વેચાણ કેટલી થઈ? આઠ. એટલે આપણે આઠ રૂપિયામાં ખરીદી કહેવાય એક એક પેનનો એક રૂપિયો. તો હવે વેચો એટલે દસ રૂપિયા મળે છે, વધારે કેટલા મળ્યા? બે રૂપિયા. તો આઠ રૂપિયા જે રહી તમે મૂળ કિંમત લઈ લો, બે નફો લઈ લો તો આપણને પચીસ ટકાનો શું થાય? નફો થાય. ઓકે મિત્રો, આ વિડીયોની અંદર આપણે મેથ્સ અને રિઝનિંગના પ્રશ્નોની સોલ્યુશનની વાત કરી છે. અગાઉ પણ મિત્રો આ ચેનલની અંદર આપણે વિડીયો અપલોડ કરેલા છે, જરૂરથી એ વિડીયો તમે જોજો અને એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર.